गुड मॉर्निंग। लेक्चर नंबर 3 प्राणी वर्गीकरण प्राणी सृष्टि एम आपणे जोईए। कोष्ठांतरी समुदाय आपणे अभ्यास करशुं। कोष्ठांतरी समुदायना जे प्राणीओ छे ए जलज એટલે મુખ્યત્વે દરિયાઈ હોય, સામાન્ય રીતે દરિયામાં જોવા મળે હોય। આ પ્રાણીઓ સ્થાયી હોય એટલે કે એ આમ હલનચલન ન કરે, પથ્થર એરે ચોટેલા હોય એવું પણ હોઈ શકે, મુક્ત પણ હોય અને તરતા પણ હોય, મુક્ત રીતે તરતા પણ હોય, એટલે બે અવસ્થામાં હોય, સ્થાયી અવસ્થામાં પણ હોય, મુક્ત રીતે તરતા પણ હોય। અગાઉનો જે આપણે ફાઇલમ એટલે કે સમુદાય જોઈએ, સછિદ્ર સમુદાય, એની સાથે આને કમ્પેરિઝન કરવાની। ફરીથી કહું કે 3rd અને 4th ચેપ્ટર કમ્પેરિઝનમાં વાંચવાનું, આગળનું જે ટોપિક છે એનું કમ્પેરિઝન કરવાનું। તો સછિદ્ર સમુદાય હંમેશા સ્થાયી જીવન જીવે, આ સ્થાયી પણ હોય અને મુક્ત રીતે તરતા પણ હોય, અરીય સંમિતિ ધરાવે। જ્યારે સછિદ્ર સમુદાય કેવી સંમિતિ ધરાવતો, અસમમિતિ। સછિદ્ર સમુદાય લાગણનો સમુદાય, એ અસમમિતિ હોય, આ અરીય સંમિતિ ધરાવે। દંશક નામ કોષ્ઠાંતરી સમુદાયને ઘણી વખત ગુજરાતીમાં દંશક પણ કહેવાય। કોષ્ઠાંતરી સમુદાયને કયો સમુદાય કહેવાય? દંશક। શું કામ એને એવું કીધું? તો કે આ સમુદાયની અંદર સૂત્રાંગો આવેલા હોય અને એની ઉપર ડંખાંગિકા એટલે ડંખ કોષો આવેલા હોય, જેમાં હિપ્નોટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય હોય। આ એની એક આકૃતિ છે। તો આ સૂત્રાંગો છે, આ સૂત્રાંગો, અને અહીંયા હિપ્નોટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય હોય, આ એની અંગિકા છે, ડંખાંગિકા, આ ડંખ કોષો પણ કહી શકાય। આ એની કેપ્સ્યુલ છે, આની અંદર ઝેરી દ્રવ્ય ભરેલું હોય, હિપ્નોટોક્સિન નામનું દ્રવ્ય, એ આ સૂત્રાંગો દ્વારા, આના દ્વારા છે એ દુશ્મન પ્રાણીઓને આપી શકે। તમે હાઇડ્રા છે, એ હાઇડ્રા જોયું હોય, હાઇડ્રા નામનું પ્રાણી, તો એની અંદર આવા સૂત્રાંગો આવેલા હોય, આ સૂત્રાંગો આવેલા હોય, એ જે સૂત્રાંગો છે એના છેડે શું આવેલું હોય? હિપ્નોટોક્સિન નામનું ઝેરી દ્રવ્ય। તો એ ડંખ મારે એટલે કે એના ઉપરથી એનું નામ શું આપ્યું? દંશકો, એવું નામ આપવામાં આવ્યું, ડંખ સંપુટ આવેલો હોય। સૂત્રાંગોનો આધાર સાથે જકડાઈ રહેવા માટે ઉપયોગ થાય આ જે સૂત્રાંગો હોય। સૂત્રાંગોનો ઉપયોગ શું? તો કે કોઈની સાથે ચોટી રહેવું હોય, પથ્થર આયરેને ગ્રીપ લેવી હોય, તો એના માટે, સંરક્ષણ માટે। શું કામ? તો કે એમાં ઝેરી દ્રવ્ય આવેલું, ડંખ હોય, ડંખ મારે એટલે પોતાનું રક્ષણ કરે, અને ભક્ષક એટલે એને જે ખોરાક હોય શિકારને પકડવા માટે પણ ઉપયોગી છે। કોષ્ઠાંતરી અથવા દંશકો એ પેશી સ્તરીય આયોજન ધરાવે। અગાઉનો સમુદાય યાદ કરો જી, સછિદ્ર સમુદાય, એમાં માત્ર કોષીય આયોજન હતું, કે એમાં કેવું હતું? કોષીય આયોજન, એનાથી એક સ્ટેપ આગળ વધ્યું એટલે આમાં પેશી જોવા મળે, એટલે કે પેશી સ્તરીય આયોજન ધરાવે। બે ગર્ભસ્તર જોવા મળે, કેટલા ગર્ભસ્તર જોવા મળે? બે, ગર્ભ અવસ્થા દરમિયાન બે સ્તરની અંદર વહેંચાયેલું હોય। સછિદ્ર સમુદાયમાં ગર્ભસ્તર જોવા મળતા નથી, તેઓમાં મધ્યમાં એક જ છેડે ખુલતું અધોમુખ, એની સાથેની આંતર પરિવહન ગુહા ધરાવે। આ આંતર પરિવહન ગુહા છે, આ હાઇડ્રા અથવા બરાબર, તો વચ્ચે એક પોલાણ છે, આ જે છિદ્ર છે એને અધોમુખ કહેવાય। આ આંતર પરિવહન ગુહા અને ઉપરનું જે છિદ્ર છે એ છિદ્રને શું કહેવાય? અધોમુખ તરીકે ઓળખવામાં આવે। તો એક જ છેડે છિદ્ર છે, બીજે છેડે છિદ્ર નથી, તો એક જ બાજુએ ખુલે, એક જ છેડે ખુલ્લું એવું એક છિદ્ર હોય, છિદ્રને અધોમુખ તરીકે ઓળખવામાં આવે, અને અધોમુખ જે પોલાણમાં ખુલે એ પોલાણને કહેવાય આંતર પરિવહન ગુહા। એ પાચન તંત્રનું કાર્ય કરે અને પરિવહન તંત્રનું કાર્ય કરે। કોષ્ઠ આંતર, આપણા શરીરમાં બે પોલાણ હોય, એક પાચન તંત્ર એટલે આંતરડું, મુખ દ્વારથી મળદ્વાર, અને બીજું દેહ કોષ્ઠ, કે જેની અંદર બધા અંગો ગોઠવાયેલા હોય, યકૃત આવેલું હોય, હૃદય આવેલું હોય, ફેફસા આવેલા હોય, શરીરનું પોલાણ કે જેમાં વિવિધ અંગો ગોઠવાય, દેહ કોષ્ઠ કહેવાય, અને જેમાં આપણે અન્નમાર્ગ છે એને આંતર કોષ્ઠ કહેવાય। તો આપણા શરીરમાં બે પોલાણ હોય, આમાં એક જ પોલાણ છે જેને સંયુક્ત રીતે કોષ્ઠાંતર કહેવાય, એને સંયુક્ત રીતે શું કહેવાય? કોષ્ઠાંતર। અધોમુખ છે, આપણે કીધું કે અધોમુખ અહીંયા આવેલું છે ઉપરનું, એ મુખ દ્વાર અને મળદ્વાર બે કાર્ય કરે, ખોરાક પણ ત્યાંથી લેવાય ને ઉત્સર્જન પણ ત્યાંથી થાય, બે કાર્ય કરે। પાચન છે એ બહિર્કોષીય અને અંતઃકોષીય બે હોય, એટલે આની અંદર પાચનની ક્રિયા છે એ કોષની અંદર પણ થાય અને શરીરના પોલાણમાં થાય, આ શરીરના પોલાણમાં થાય એટલે કોષની બહાર થયું, તો એને બહિર્કોષીય પાચન કહેવાય, બહિર્કોષીય કોષની બહાર થતું પાચન, અંતઃકોષીય એટલે કોષની અંદર દાખલ થઈને પછી પાચન થાય, બે પ્રકારનું પાચન થાય। કેટલાક દંશકો જેવા કે પરવાળા એટલે કે કોરલ્સ, આપણે જામનગરની અંદર પરવાળાનો ટાપુ કહેવાય, પિરોટન ટાપુ જે પરવાળાનો ટાપુ કહેવાય, એમાં કોરલ્સ જોવા મળે છે, એમાં પથ્થર જેવા લાગે, તમે જુઓ ને તમે આ તો પથ્થર છે, પણ પથ્થર નથી, એની અંદર જીવ આવેલા હોય જેને કોરલ્સ કહેવાય, એ કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનું પથ્થર આવેલું હોય, આ જો આવું તમને જામનગરમાં જોવા મળે, કોરલ્સ છે, આ કોરલ્સ આ ચૂનાના બધા પથ્થર જેવું લાગે, મણીદાર ભાગ છે,
એની અંદર છિદ્ર હોય, એની છિદ્રની અંદર તમને શું જોવા મળે? જીવ જોવા મળે, એને કોલોની અથવા પરવાળા અથવા તો કોરલ્સ કહેવાય. આના ઘણા બધા આકાર હોય. બ્રેઇન એટલે મગજ જેવું પણ હોય, બ્રેઇન કોરલ, મગજ જેવું લાગતું કોરલ પણ કહેવાય. તો જામનગર પિરોટન ટાપુ અને બીજો નરારા ટાપુ છે, પબ્લિક માટે ખુલ્લો છે, કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ શકે અને ત્યાં તમને એવી દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે. જેલીફિશ પણ ત્યાં જોવા મળે. આ દંશકો એટલે કે કોષ્ઠાંતરી સમુદાય છે એ બે પ્રકારનો હોય, પુષ્પક અને છત્રક, એવા બે સ્વરૂપ હોય. અને પુષ્પક સ્વરૂપ એને પોલિપ કહેવાય અને બીજું કહેવાય છત્રક સ્વરૂપ કહેવાય. પુષ્પક છે ને એ સ્થાયી અને નળાકાર સ્વરૂપે હોય. દાખલા તરીકે આપણે જોયું કે હાઇડ્રા છે, આમ આવું છે હાઇડ્રા, તો આવું સ્થાયી, આમ પથ્થર હારે ચોટી ગયેલું હોય તો એ મોટે ભાગે સ્થાયી અને નળાકાર સ્વરૂપે હોય. દાખલા તરીકે હાઇડ્રા એને ગુજરાતીમાં જળવળ કહેવાય. સમુદ્ર ફૂલ, આ સમુદ્ર ફૂલ છે, સમુદ્ર ફૂલ પ્રાણી છે, વનસ્પતિ નથી. આ ફૂલ એટલે કે વનસ્પતિ નથી, આ સમુદ્ર જે ચોટેલું છે, પથ્થર હારે ચોટેલું છે, આ સમુદ્ર ફૂલ છે. તો એ કેવું કહેવાય? સ્થાયી છે, મોટા ભાગે નળાકાર હોય. પછી સીફેન ગોર્ગોનિયા, આ સીફેન છે, સી ફેધર પણ કહેવાય. અને આ સી ફેધર છે, સોરી, આ આ જે છે એ સી ફેધર, સી ફેધર પેનેચ્યુલા તરીકે ઓળખવામાં આવે. છત્રક સ્વરૂપ એટલે હું તો કે આમ છત્રી જેવું, તો છત્રી જેવું શું હોય? જેલીફિશ તમે જુઓ આમ છત્રી જેવી હોય, તો આ ઉપરથી આમ છત્રી જેવું છે, આ એના સૂત્રાંગો છે અહીંયા. તો આ જેલીફિશ છે તો એ કેવું હોય? છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું સ્વરૂપ હોય. દાખલા તરીકે જેલીફિશ, અંગ્રેજી શબ્દ યાદ રાખવાનો, એને ઓરેલિયા પણ કહેવાય. એને શું કહેવાય? ઓરેલિયા. તો પુષ્પક એટલે સ્થાયી સ્વરૂપ, છત્રક એટલે મુક્ત તરતું, અને આમ છત્રી જેવો એનો આકાર હોય એટલે એને છત્રક કહેવાય. એકાંતરજનન, કોષ્ઠાંતરીમાં બંને સ્વરૂપો અસ્તિત્વમાં છે. ક્યાં બંને સ્વરૂપ? પુષ્પક છત્રક, અને બંને છે એ એકાંતરજનન કરે એટલે મેટાજેનિસ, એટલે કે પુષ્પક દ્વારા અલિંગી રીતે છત્રકની ઉત્પત્તિ થાય અને છત્રક દ્વારા લિંગી રીતે પુષ્પકની ઉત્પન્ન કરે. તો જે બે જોવા મળે, પુષ્પક સ્વરૂપમાંય જોવા મળે, છત્રક સ્વરૂપમાંય જોવા મળે, એનું ઉદાહરણ શું આવશે? ઓબેલિયા, એને કહેવાય સીફર. ફિરંગી મનવાર, ફાઇસેલિયા. ફિરંગી મનવાર એટલે ફાઇસેલિયા. પોર્ટુગીઝ મેન ઓફ વાર કહેવાય એને, અને શું કહેવાય? પોર્ટુગીઝ મેન ઓફ વાર. ગુજરાતીમાં ફિરંગી મનવાર, અંગ્રેજીમાં ફાઇસેલિયા કહેવાય. અને ઓબેલિયા, આ બેમાં બે સ્વરૂપ હોય, પુષ્પકે હોય છત્રકે હોય. પુષ્પક હોય એ અલિંગી પ્રજનન કરે એટલે છત્રક થાય, ને છત્રક છે લિંગી પ્રજનન કરે એટલે પુષ્પક બને. જેલીફિશ છે માત્ર કેવું સ્વરૂપ ધરાવે? તો કે છત્રક. સમુદ્ર ફૂલ કેવું સ્વરૂપ ધરાવે? તો કે પુષ્પક, એટલે કે સ્થિર. જ્યારે જેમાં બે હોય એને એકાંતરજનન કહેવાય. તો એ ઓબેલિયા અને ફિરંગી મનવાર. કોષ્ઠાંતરી સમુદાયના ઉદાહરણમાં ફિરંગી મનવાર, જેના પોર્ટુગીઝ મેન ઓફ વાર અથવા તો ફાઇસેલિયા કહેવાય, પોર્ટુગીઝ મેન ઓફ વાર પણ કહેવાય. સમુદ્ર ફૂલ, જેને એડેમ્સિયા કહેવાય, અંગ્રેજી શબ્દ યાદ રાખવાના. પેનેન્ચ્યુલા એટલે સી પેન, અને ગોર્ગોનિયા એટલે સી ફેન. આ ગોર્ગોનિયા એટલે સી ફેન છે, આ સી ફેન પંખા જેવું, આપણે જે જૂનવાણી રાજાશાહીમાં જે પંખો હોય ને, હવા નાખવાનો પંખો, એના જેવું લાગે, તો આને સી ફેન કહેવાય. અને આ જે છે એ સી પેન કહેવાય, પેનેન્ચ્યુલા સી પેન તરીકે ઓળખો છો. સી પેન, આ સી પેનનો ફોટો છે અને આ સી ફેન. બ્રેઇન કોરલ એટલે પથ્થર જેવી રીતના છે, એને બ્રેઇન કોરલ કહેવાય. આ સમુદાયના પ્રાણીઓમાં શરીર ગુહાનો અભાવ હોય, દેહકોષ્ઠનો અભાવ, આમાં દેહકોષ્ઠ જોવા મળતું નથી, દેહકોષ્ઠનો અભાવ હોય, અને તેને બદલે એક જ ગુહા હોય જે આંતર એટલે પાચન માર્ગનું કાર્ય કરે અને દેહકોષ્ઠનું કાર્ય કરે, એટલે જેને કહેવાય દેહકોષ્ઠ. માની લો દેહકોષ્ઠ છે નહીં, વત્તા આંતરકોષ્ઠ, વત્તા આંતરકોષ્ઠ. આ બે આપણા શરીરમાં અલગ હોય, મનુષ્યમાં આમાં ટુ ઇન વન, એટલે એને કોષ્ઠાંત્ર, કોષ્ઠાંત્ર એના ઉપરથી શબ્દ હોય એવો, કોષ્ઠાંત્ર, કોષ્ઠાંતરી સમુદાય. કોષ્ઠ અને આંતર બે એક જ છે એટલે એને કોષ્ઠાંત્ર કહેવાય. દ્વિગર્ભસ્તરી છે, એટલે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર હોય, બે જ ગર્ભસ્તર હોય, પણ એની વચ્ચે મધ્ય શ્લેષ્મ જેવો પદાર્થ આવેલો હોય. બે ગર્ભસ્તરની વચ્ચે શું આવેલું હોય? મધ્ય શ્લેષ્મ જેવો પદાર્થ. યુ મેટાજુઆ, એના સૌથી નીચલી કક્ષાના પ્રાણીઓ એટલે કોષ્ઠાંતરી. યુ મેટાજુઆ જે છે એમાં સૌથી નીચલી કક્ષામાં કોણ આવે? તો કે કોષ્ઠાંતરી. ડંખ કોષો કે ડંખાંગિકા, એમાં હિપ્નોટોક્સિન નામનું દ્રવ્ય આવેલું હોય, જે ઝેરી છે, ડંખ મારે ત્યારે ઝેરથી એને ડંખ મારે. સૌ પ્રથમ શ્રમ વિભાજન દર્શાવે, એટલે કાર્યની વહેંચણી કરે, તારું કાર્ય મારું કાર્ય, શરીરમાં શ્રમ વિભાજન જોવા મળતો હોય એવો પ્રાણી સમુદાય, તો કે કોષ્ઠાંતરી. સૌ પ્રથમ ચેતાતંત્ર ધરાવતો હોય એવો પ્રાણી સમુદાય એટલે કોષ્ઠાંતરી.
ચેતાતંત્રની શરૂઆત, એટલે કે જેમાં ચેતા, પણ આપણે કહીએ ને કે આમાં અંગતંત્ર ના હોય, કાર્ય કેવું છે, પેશી આયોજન ધરાવે, તો એમ તો તંત્ર શબ્દ વાપરી ના શકાય, પણ ચેતા જોવા મળે. કોષ્ઠાંતરીમાં કેવું ચેતા હોય? દાખલા તરીકે હાઇડ્રા છે. હવે આમાં અંગતંત્ર તો હોતું જ નથી, અંગ તો હોતા જ નથી, પેશી સ્તરીય આયોજન હોય તો શું કરશે, ચેતાકોષો છે ને આમ આડાનું ઉભા ગોઠવાઈ જાય, આ ચેતાકોષો ગોઠવાઈ ગયા, આને કહેવાય ચેતા જાલિકા. આને શું કહેવાય? ચેતા જાલિકા. જો આમાં પેશી સુધીનું જ આયોજન છે, આમાં અંગ નથી, એટલે આમાં મગજ ના હોય, આમાં મગજ ન હોય, આમાં કરોડરજ્જુ ન હોય, તો જે ચેતાતંત્રના જે અંગો હોય એવા એક પણ અંગ આમાં હોતા નથી, પણ ચેતાકોષો આમ આડાનું ઉભા ગોઠવાઈ જાય એટલે નેટ બની, આને નર્વ નેટ અથવા તો એને કહેવાય ચેતા જાલિકા. આને શું કહેવાય? ચેતા જાલિકા. એટલે આપણે એને સ્પર્શ કરીએ તો એ સંવેદના અનુભવી શકે, સંવેદના અનુભવ શકે. આવું પ્રાથમિક કક્ષાનું ચેતા તંત્ર આપણે કદાચ ન કહી શકીએ, પણ સૌ પ્રથમ ચેતા કેમાં જોવા મળે છે? કોષ્ઠાંતરી સમુદાયમાં. કોષ્ઠાંતરી સમુદાયનું વર્ગીકરણ કરીએ તો એના ત્રણ વર્ગ છે. પહેલો વર્ગ છે ને જલજીવક અથવા હાઇડ્રોજુવા કહેવાય. દાખલા તરીકે હાઇડ્રા, પોરપીટા, ફિરંગી મનવાર એટલે ફાઇસલિયા, બધા હાઇડ્રોજુવા કહેવાય. બીજો વર્ગ છે એને કહેવાય સ્કિફોજુવા એટલે છત્રક, દાખલા તરીકે જેલીફિશ અને રાઇઝોસ્ટોમા. અને ત્રીજો વર્ગ છે પુષ્પક જીવક, એને કહેવાય એન્થ્રોજુવા, દાખલા તરીકે સમુદ્ર ફૂલ, ગોર્ગોનિયા અને જોયન્થસ અને પિનેચ્યુલા. આ ફિરંગી મનવાર છે, આ જે છે એને કહેવાય ફિરંગી મનવાર અથવા તો પોર્ટુગીઝ મેઇન ઓફ વાર, જેલીફિશને મળતી આવે. આ શું છે? તો કે સમુદ્ર ફૂલ છે. સમુદ્ર ફૂલ એ છે પ્રાણી, કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી, આમ ફૂલ જેવું લાગે પણ એ વનસ્પતિમાં નથી અને સ્થિર હોય. ફિરંગી મનવાર જેને ફાઇસિલિયા પણ કહેવાય. આ હકીકતે શું છે ખબર? જુદા જુદા પ્રાણીઓની વસાહત એટલે કોલોની છે, એક પ્રાણી નથી, ઘણા બધા પ્રાણી ભેગા થઈને કોલોની બનાવી, એક સોસાયટી બનાવી છે એમ કહી શકાય, એ ભેગા ને ભેગા રહીએ, તેથી તેને બહુરૂપી પ્રાણી સમૂહ કહેવાય. બહુરૂપી પ્રાણી સમૂહ, એની અંદર ગેસ્ટ્રોજુઇડ, ડેક્ટોલોજુઇડ અને ગોનોજુઇડ જેવા પ્રાણીઓ રહેતા હોય આની અંદર. વિકાસ છે એ પરોક્ષ છે. શબ્દ સમજાયો? તો જ્યારે વિકાસ પરોક્ષ હોય એટલે ડિંભ જોવા મળે, અને પ્રત્યક્ષ હોય તો ડાયરેક્ટ બચ્ચું એટલે કે જીવંત પ્રાણીનો જન્મ થાય એમ. તો વિકાસ છે એ પરોક્ષ જોવા મળે, અને ડિંભ તરીકે પ્લેનુલા અને ઇરફાયરા ડિંભ જોવા મળે. પરોક્ષ વિકાસ હોય એટલે ડિંભ જોવા મળે, એમાં પ્લેનુલા અને ઇરફાયરા ડિંભ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કંકતધારી ટીનોફોરા સમુદાય. કોષ્ઠાંતરી પછી, કોષ્ઠાંતરી પછીનો સમુદાય જેને કંકતધરા અથવા ટીનોફોરા સમુદાય કહેવાય. કંકતધારી પ્રાણીઓ એટલે ટીનોફોરા છે, એમાં મુખ્યત્વે સમુદ્ર અખરોટ, એ ઓલું અખરોટ ખાવાનું નથી, હોય ભાઈ આ પ્રાણી સૃષ્ટિની વાત ચાલે છે, આપણે વારંવાર તમે વનસ્પતિમાં ન જતા રહેતા. સી વાલનટ્સ એટલે કે સમુદ્ર અખરોટ, અને કંકત જેલી એટલે કે કોમ જેલી તરીકે ઓળખાય છે. કંકત ધરા ટીનોફોરા સમુદાય એના જે સજીવો જે છે એ શું? સમુદ્ર અખરોટ અને કંકત જેલી તરીકે ઓળખાય છે. અરીય સંમિતિ ધરાવે, સંપૂર્ણ દરિયે, દરિયામાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા ના મળે, દરિયામાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા ના મળે, અરીય સંમિતિ ધરાવે. જો નીટમાં આવું જ યાદ રાખવાનું એટલે કમ્પેરિઝન કરવું પડે, ગોખવું પણ પડશે અને યાદ રાખવું પડશે, ટ્રિકનો ઉપયોગ કરવાનો. સ્વાવલંબી બનો, આત્મનિર્ભર બનો, જાતે ટ્રિક બનાવો કે અરીય સંમિતિ કેમાં હોય, દ્વિપાર્શ્વ સંમિતિ કેમાં હોય. દ્વિગર્ભસ્તરી છે આની. આગળનો સમુદાય કયો હતો? કોષ્ઠાંતરી, એ પણ દ્વિગર્ભસ્તરી હતો. આમાં પણ પેશી આયોજન, કોષ્ઠાંતરીમાં પણ કેવું આયોજન હોય? પેશી આયોજન. શરીર એ પક્ષમની કંકત તકતીઓ, કોમ્બ પ્લેટ હોય, અને કોમ્બ પ્લેટ કહે છે, બ્લુ રંગની દેખાય એવી પ્લેટ છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને આઠ, એવી આઠ હરોળ હોય. શું કહેવાય? આઠ હરોળ હોય, જે પ્રચલન માટે મદદ કરે. શેના માટે મદદ કરે? પ્રચલન માટે. આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ પ્રચલન માટે મદદ કરે. બહિર્કોષીય અને અંતઃકોષીય બે પ્રકારે પાચન થાય. કોષ્ઠાંતરીની જેમ જ પાચન બહિર્કોષીય પણ થાય, અંતરકોષીય પણ થાય. જૈવિક પ્રદીપ્યતા, જૈવિક પ્રદીપ્યતા એટલે શું? તો કે ચમકે, બાયોલ્યુમિન્સ. રાત્રે છે એ ચમકે, જો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ લાઇટિંગ થાય, ફ્લોરોસન્ટ લાઇટ થાય. તો આ જે પ્રાણી છે એમ જો ચમકતું પ્રાણી દેખાડ્યું છે તમને, તો રાત્રિના સમયે એકદમ એ જેમ ફ્લોરોસન્ટ કલર હોય અને ચમકતું હોય રેડિયમની જેમ, તો એને જૈવિક પ્રદીપ્તતા કહેવાય. સજીવો છે પ્રકાશ આપે એટલે પ્રકાશનો ગુણધર્મ ધરાવે, એ એની નોંધનીય લક્ષણ છે. કોનું? ટીનોફોરા એટલે કે કંકત ધરાનું. લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે નર અને માદા ન હોય, એટલે બધા જ પ્રાણીઓ કેવા હોય? ઉભયલિંગી હોય. લિંગી પ્રજનન કરે એમાં ફલન બાહ્ય થાય, એટલે શુક્રકોષ અને અંડકોષ શરીરની બહાર ભેગા થાય, શરીરની બહાર થતું ફલન એને બાહ્ય ફલન કહેવાય.
પરોક્ષ વિકાસ થાય. પરોક્ષ વિકાસ હોય એટલે ડિંબ જોવા મળે, પ્રત્યક્ષ વિકાસ હોય તો ડિંબ જોવા ન મળે. પરોક્ષ ગર્ભ વિકાસ છે એટલે ડિંબ જોવા મળે. ઉદાહરણ તરીકે પ્લુરોબેકિયા અને ટીનોપ્લેના. જો આ તમે પ્રાણી દેખાય છે ટીનોપ્લેના, એકદમ પારદર્શક, કાચ જેવું, સંપૂર્ણ કાચ જેવું, આરપાર રહેતી દેખાય તમને આ પ્રાણી છે. આટલું એમ કાચની ગોટી મૂકી હોય એવું લાગે, જેલી, સફેદ, એકદમ ટ્રાન્સપરન્ટ જેલ આવે, ટ્રાન્સપરન્ટ જેલ એવું પોચું પોચું હોય. તો પ્લુરોબેન્કિયા, આ પ્લુરોબેન્કિયા છે જે જૈવિક પ્રદીપ્તતા એટલે પ્રકાશ ઉત્પન્ન કરે છે, અને આ છે ટીનોપ્લેના, એના ઉદાહરણ થયા. તો આપણે આજે કોષ્ઠાંત્રી સમુદાય અને એના વિશિષ્ટ લક્ષણો યાદ જ રાખવાના છે, સમજવાનું છે પણ મોટે ભાગે યાદ રાખવાનું છે. અને આખું ચેપ્ટર ભેગું થાય એટલે બધું કન્ફ્યુઝ થશે, બધું મિક્સ થશે. એ મિક્સ ન થાય એટલે એકનું બીજી સાથે કમ્પેર કરવાનું. આપણી જે બુક છે આ બુકની અંદર તમને એક પાછળ ચાર્ટ આપેલો છે, કમ્પેરેટિવ ચાર્ટ આપેલો છે, કલરની અંદર કલર ચાર્ટ છે બુકની પાછળના ભાગમાં. એ ચાર્ટની મદદથી જ આ ચેપ્ટર વાંચવાનું અને તો જ યાદ રહેશે. અને જરૂર પડે ત્યાં કોઈ ચોક્કસ ટ્રિકનો ઉપયોગ કરી અને આ પ્રકરણ છે એ તમે વાંચશો એટલે જરૂર આવડશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષ્ઠાંત્રી પછીના સમુદાયની ચર્ચા કરશું. હેવ એ નાઇસ ડે, બેસ્ટ ઓફ લક.